અમદાવાદમાં ટ્રાફિક બ્રિગેડની ભરતીને લઈને પ્રક્રિયા શરૂ થઈ છે. ટ્રાફિક બ્રિગેડમાં 40,000 ફોર્મ ભરાયા છે. 40,000માંથી 19,000 લોકો શારીરિક પરીક્ષા માટે સિલેક્ટ થયા છે. 1600 ટ્રાફિક બ્રિગેડની ભરતી માટે પ્રક્રિયા હાથ ધરાઈ. પોલીસે હેડક્વાર્ટર ખાતે ભરતીની પ્રક્રિયા હાથ ધરાઈ છે. 1000 મહિલાઓની શારીરિક ક્ષમતાને લઈને દોડની પ્રેક્ટિકલ એક્ઝામ લેવાય છે. તો બ્રિગેડની ભરતી માટે ફોર્મ ભરવામાં આવ્યા હતા. હવે શારીરિક ક્ષમતાને લઈને હાલ પ્રેક્ટિસ કરવામાં આવી રહી છે. પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે ટ્રાફિક બ્રિગેડની ભરતી. ટ્રાફિક બ્રિગેડમાં 40,000 ફોર્મ ભરાયા હતા. તેની સામે 19,000 લોકો શારીરિક પરીક્ષા માટે સિલેક્ટ થયા છે. વધુ વિગતે વાત કરવા સંવાદદાતા અનિતા પટણી આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. અનિતા, શારીરિક પરીક્ષા માટે હવે પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, શું વિગતો? જે ભરતીની પ્રક્રિયા અત્યારે હાથ ધરવામાં આવી છે, ખાસ કરીને 40,000 જેટલા જે ફોર્મ ભરવામાં આવ્યા હતા તે પૈકી 19,000 ફોર્મ જે સિલેક્ટ થયા હતા એક્ઝામને લઈને, તેની શારીરિક ક્ષમતાની અત્યારે હાલ જે ભરતીને લઈને પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આજે જે લેડીઝ જે છે, મહિલાઓ જે છે, તેની શારીરિક ક્ષમતાની પરીક્ષા લેવામાં આવી રહી છે. 1000 જેટલે મહિલાઓની આ પરીક્ષા લેવામાં આવી છે, જેમાં દોડ કરાવવામાં આવી છે અને સાથે તેમની શારીરિક જે ક્ષમતા છે તેની કસોટી કરવામાં આવી રહી છે. જે રીતના અત્યારે હાલ 40,000 ફોર્મ ભરાવ્યા છે તે પૈકી 19 જેટલા ફોર્મને સિલેક્ટ કરવામાં આવ્યા છે, જેને લઈને હાલ તો આ તમામ ભરતીની પ્રક્રિયા કરવામાં આવી રહી છે. હાલ મહિલાઓનું જે કસોટી ચાલી રહી છે, ત્યારબાદ પુરુષનું આ ટીઆરબીની ભરતીને લઈને કસોટી કરવામાં આવશે. આપણી સાથે પોલીસનું જે અધિકારી છે, ડીસીપી સાહેબ, તેમની સાથે જ વાત કરીશું. સર, ખાસ તો ભરતીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે ટીઆરબીને લઈને, કેટલા લોકોનું અત્યારે હાલ ભરતીની પ્રક્રિયા થશે અને કેટલા દિવસ ચાલશે? અમદાવાદ ટીઆરબી ટ્રસ્ટ તરફથી અમદાવાદ ટ્રાફિક પોલીસની મદદ રૂપ થવા માટે ટીઆરબીની 1400 એટલા જગ્યાની ટીઆરબીની ભરતી કરવામાં આવેલ છે. આમાં અમારી તરફથી ફિઝિકલ ટેસ્ટ ટીઆરબીની પુરુષ અને મહિલાની કરાવવામાં આવી રહ્યા છે. આ શરૂમાં અમે મહિલાની ટેસ્ટ રાખેલ છે. આમાંથી આજે 1000 જેટલા મહિલાની ફિઝિકલ માટે બોલાવ્યા હતા અને એ ભરતી હાલમાં પહેલા ફેઝમાં તારીખ 13 સુધી ચાલુ રહેવાનું છે. સાહેબ, આજે 1000 જેટલી મહિલાઓની જયારે કસોટી કરવામાં આવી, કેટલી મહિલાઓ પાસ થઈને આગામી સમયે શું પ્રક્રિયા રહેશે? 1000માંથી 1000 મહિલાને આજે અમે એક્ઝામ માટે બોલાવ્યા હતા. આમાંથી આશરે 350 જેટલા મહિલા ખરેખર ટેસ્ટમાં ઉપસ્થિત રહે છે અને આમાંથી 30 જેટલા મહિલા આજે ફિઝિકલ ક્રાઇટેરિયા તેમજ હાઇટ, એની જો ફિઝિકલ ક્રાઇટેરિયા છે એમાં પાસ થયેલ છે. મહિલા અને પુરુષનું શારીરિક ક્ષમતાને લઈને કેવી રીતના કસોટી અત્યારે હાથ ધરાય છે? મહિલા માટેની કસોટીમાં એને 400 મીટર દોડ છે, જેની ક્વોલિફાઇંગ ટાઈમ 105 સેકન્ડ છે, પ્લસ એની હાઇટ છે 152 સેન્ટીમીટર હાઇટ ક્વોલિફાઇંગ છે. અને પુરુષ માટેની રનિંગ 800 મીટર છે, જે 190 સેકન્ડમાં પૂરું કરવાનું રહેશે. સાથે સાથે એને 165 સેન્ટીમીટર હાઇટ હોવા જોઈએ અને એની 5 પુશઅપ કે 10 પુલઅપ્સ કરવાની જરૂરિયાત છે. જે મહિલાઓ આજે આવી નથી, એ લોકોની ફરી વખત પરીક્ષાને લઈને કે કરવામાં આવશે કસોટીને લઈને, કે આગામી સમયમાં કેવી રીતના અન્ય જે લોકો રહી ગયા છે ઉમેદવારો એના કેવી રીતના કરવામાં આવશે? આજે અમે જે 1000 મહિલા ઉમેદવારને બોલાવ્યા હતા, આમાંથી ખાલી 350 મહિલા આવેલ છે અને એની પાસ થવાનું પ્રમાણ પણ અમારા ઈચ્છા મુજબ કે અમારું જેટલો અનુમાન હતો એટલો છે નહીં. તો અમારો ટીઆરબી ટ્રસ્ટ જે ફિઝિકલ માટે ગોઠવાયેલ છે અને અમારે ઉચ્ચ અધિકારી છે એની સાથે અમે ચર્ચા કરીને આજે જે ઉપસ્થિત થયેલા નહીં કે આવનાર દિવસોમાં જે ઉમેદવાર ઉપસ્થિત રહેશે નહીં એની માટે કઈ બીજા દિવસે બોલાવવાનું રહેશે કે કેમ, આમાં એક મીટિંગ કરીને એક ડિસિઝન લેવામાં આવશે. 40,000 જેટલા ફોર્મ ભરાવ્યા છે, તમામનો અત્યારે હાલ કસોટી કરવામાં આવશે કે કેવી રીતના કસોટી થશે? અમદાવાદ ટ્રાફિક ટ્રસ્ટ તરફથી ફોર્મ ભરવા માટે અલગ અલગ ક્રાઇટેરિયા ગોઠવવામાં આવેલા હતા. આ 40,000 જેટલા ફોર્મ આવ્યા હતા, આમાં અલગ અલગ ક્રાઇટેરિયા ગોઠવ્યા પછી 17,000 જેટલા ફોર્મ ક્વોલિફાય થયેલ છે. હવે હાલમાં અમે 17,000 માણસોની ભરતી માટે બોલાવી રહ્યા છે. આમાંથી જે પણ ઉમેદવારો ફિઝિકલ ટેસ્ટ માટે આવશે એની ફિઝિકલ ટેસ્ટ કરવામાં આવશે. જોયું, આપણી સાથે પોલીસ ઉચ્ચ અધિકારી હતા. ખાસ તો જે 1400 જેટલા ટીઆરબીની ભરતીને લઈને હાલ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, અત્યાર સુધીમાં જે ટોટલ 40,000 જેટલા ફોર્મ ભરાયા છે તેમાં 17,000 જે લોકો છે તે શારીરિક ક્ષમતા માટે સિલેક્ટ થયા છે, તે આગામી સમયમાં 13 તારીખ સુધી આ ભરતીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. અને આ પ્રકારે અત્યારે હાલ પહેલો દિવસ છે, ત્યાં 1000 મહિલાઓની આ કસોટી થઈ છે, જેને લઈને ફક્ત અત્યારે હાલ જે 350 મહિલાઓ જ ખાલી ઉપસ્થિત રહી હતી અને તેની કસોટી કરવામાં આવી છે. જી,
બિલકુલ આભાર અનિતા સમગ્ર વિગત બદલ. તો જે રીતે આજે પરીક્ષામાંથી પાસ થવું પડશે, 16,000 ટ્રાફિક બ્રિગેડની ભરતી માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. અનેક બાબતોને ધ્યાનમાં રાખવામાં આવી છે. પુરૂષો અને મહિલાઓ માટે અલગ અલગ પ્રેક્ટિકલ એક્ઝામ લેવાઈ રહી છે.